જય શ્રી કૃષ્ણ જયસ્વનારાયણ વિદ્યાર્થીઓ આપણી આગળના તાસમાં આડા સરવાળા ઉભા સરવાળા અને ઘડિયાળ સોનવત્તાએક દસ સત્તાહિક વીસ થી ત્યાં સુધીનો અભ્યાસ કર્યો હવે આપણે ત્રીસપત્તા નો અભ્યાસ કરીશું

શીખવાના અને લખવાના છે ચાલીસ વત્તા એક બરાબર એકતાલીસ ચાલીસ વત્તા બે બરાબર બેતાલીસ ચાલીસ વત્તા ત્રણ બરાબર તેતાલીસ ચાલીસ વત્તા ચાર બરાબર ચુમ્માલીસ ચાલીસ વત્તા પાંચ બરાબર પિસ્તાલીસ ચાલીસ વત્તા છ બરાબર છેતાલીસ ચાલીસ વત્તા સાત બરાબર સુડતાલીસ ચાલીસ વત્તા આઠ બરાબર અડતાલીસ ચાલીસ વત્તા નવ બરાબર ઓગણપચાસ ચાલીસ વત્તા દસ બરાબર પચાસ પચાસ બે બરાબર બાવન પચાસ વત્તા ત્રણ બરાબર ત્રેપન પચાસ વત્તા ચાર બરાબર ચોપન પચાસ વત્તા પાંચ બરાબર પંચાવન પચાસ વત્તા છ બરાબર છપ્પન

ચિત્રો આપેલા છે ચિત્રો ગણીશું અને સમજીશું સરવાળા ચિત્રો આપેલા છે જુઓ છોકરોની છોકરી છે એના હાથમાં શું છે ફુગ્ગા તો દરેક ચિત્ર આપ્યું છે છોકરા છોકરીને દરેકના જે ફુગ્ગા છે હાથમાં ફુગ્ગા છે જુઓ એ પહેલો છોકરો છે એના હાથમાં કેટલા ફુગ્ગા છે એક બે ત્રણ ગણો તો છોકરીના હાથમાં એક બે એણે શું કર્યું છે હવે છોકરીએ બે ફુગ્ગા કોને આપ્યા છોકરાને એની પાસે શું થયું ઉમેરો થયો ને વધારો થયો ને તો ઘણું એક બે ત્રણ ચાર પાંચ તો ત્રણ વત્તા બે બરાબર પાંચ ફુગ્ગા પહેલાં એના હાથમાં ત્રણ ફુગ્ગા હતા છોકરીના હાથમાં બે ફુગ્ગા હતા તો ત્રણ વત્તા બે ત્રણ માં કેટલા ઉમેર્યા આપણે બે ઉમેર્યા બે કેટલા ફુગ્ગા થઈ ગયા પાંચ આ છોકરાના હાથમાં કેટલા ફુગ્ગા છે એક બે ત્રણ તો ત્રણ છોકરીના હાથમાં છે ના તો શું લખ્યું છે અહીંયા શૂન્ય તો ત્રણ વત્તા શૂન્ય બરાબર જવાબ કેટલો આવે ત્રણ ફૂગ્ગા કેટલો જવાબ ત્રણ ફૂગ્ગા હવે આમાં પણ જો છોકરાના હાથમાં ફુગ્ગા છે નથી તો આપણે શું લખ્યું શૂન્ય છોકરીના હાથમાં કેટલા ફુગ્ગા છે બે એક બે તો કેટલા લખ્યા બે સૂન વત્તા બે બરાબર બે આપણે હમણાં નોટમાં અભ્યાસ કર્યો તો ને સૂન વત્તા એકનો એ તમને અહીંયા ચિત્ર દ્વારા પાઠ્યપુસ્તકમાં સમજાયું છે હવે છોકરાનાથમાં કેટલા ફૂગ્ગા છે ગણું એક બે ત્રણ ચાર ચાર છોકરીના હાથમાં છે ના તું વત્તા શૂન્ય તું ચાર વત્તા શૂન્ય બરાબર ચાર ચોગડે ચાર હવે છોકરાનાથમાં કેટલા ફૂગ્ગા છે ગણું તું એક બે ત્રણ ચાર પાંચ પાછે પાંચ વત્તા છોકરીના હાથમાં શું છે છે કંઈ ના તો શૂન્ય તો પાંચ પાંચ હવે આ છોકરાના હાથમાં ફુગ્ગા છે અને છોકરીના હાથમાં પણ ફુગ્ગા છે તો ગણવું છોકરાના હાથમાં કેટલા ફુગ્ગા છે એક બે ત્રણ કેટલા ફૂગ્ગા છે ત્રણ ત્રણ હવે છોકરીના હાથમાં ગણો એક બે ત્રણ ચાર ચાર ત્રણ વત્તા ચાર હવે અહીંયા સુધી બધા ભેગા કર્યા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા ફુગ્ગા થયા સાત ત્રણ વત્તા ચાર બરાબર સાત તો તમારે જવાબ લખવાનો સાત પાઠ્યપુસ્તકમાં તમારી ગણતરી કરી અને જવાબ લખવાના પાઠ્યપુસ્તક પાના નંબર તમને એક ચિત્રો આપ્યા છે નમૂનો બતાવ્યો છે એ પ્રમાણે આપણે લખવાનું છે આપણે નમૂનામાં જોયું ચિત્રો ગણી અને ચોરસ ખાનામાં સંખ્યા લખી છે અને છેલ્લા ખાનામાં જવાબ લખ્યો છે તો ચલો ઘણો સફરજન એક બે ત્રણ ચાર ચો ગડે ચાર આપણે અહીંયા ખાના ચોરસ આપ્યા છે એમાં સંખ્યા લખવાની અને જવાબ છેલ્લા ખાનામાં એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો ચાર વત્તા ચાર બરાબર આઠ લીંબુ એક બે ત્રણ ચાર પાંચ પાંચે પાંચ એક બે બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત પાંચ વત્તા બે બરાબર સાત 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 એક બે ત્રણ ચાર પાંચ છ છ ગણે છ એક બે ત્રણ ત ગણે ત્રણ છ વત્તા ત્રણ બરાબર નવ નવ વડે નવ જો પેલા ચિત્ર ગણવાના અહીંયા લખવાના પછી આ ચિત્ર ગણી અને અહીંયા લખવાનું બધા ચિત્ર ગણી અને છેલ્લે ખાનામાં જવાબ લખવાનો વિદ્યાર્થીઓ આપણે પાના નંબર સત્તાવન ઉપર અને છપ્પન ઉપર પાઠ્યપુસ્તકમાં શીખ્યા એ તમારે આપણે અહીંયા નોટમાં લખીશું ફૂગ સૂચના ફુગ્ગાના ચિત્રો ગણીને સરવાળા કરો કેટલા છે ફુગ્ગા એક બે ત્રણ કેટલા ફુગ્ગા છે ત્રણ કેટલા ફુગ્ગા છે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ વત્તા બે બરાબર કુલ ફુગ્ગા એક બે ત્રણ ચાર પાંચ લખો ત્રણ વત્તા બે બરાબર પાંચ ડે પાંચ એક બે ત્રણ ત્રણ કશું છે નથી ત્રણ વત્તા જીરો બરાબર અહીં એક પણ ફુગ્ગો છે નથી એટલે ત્રણ વત્તા જીરો બરાબર ત્રણ ફુગ્ગા વિદ્યાર્થીઓ આપણે પાઠ્યપુસ્તકમાં છોકરોની છોકરીને હાથમાં ફુગ્ગા બતાવ્યા છે આપણને ચિત્ર બરાબર ત્યાં આવડે એટલે મેં એકલા ફુગ્ગાના ચિત્ર દોરેલા છે તો પહેલા ત્રીજા કેટલા ફુગ્ગા બતાવ્યા છે બે તો આમ એક સૂન વત્તા બે બરાબર બે ફુગ્ગા આ બાજુ કેટલા ફુગ્ગા છે એક બે ત્રણ ચાર ચાર આ બાજુ ફુગ્ગા છે નથી તો ચાર વત્તા શૂન્ય બરાબર ચાર ફુગ્ગા એક બે ત્રણ ચાર પાંચ કેટલા ફૂગા પાંચ પાંચ વત્તા શૂન્ય બરાબર પાંચ ફુગ્ગા એક બે જો અહીંયા બંને બાજુ ફુગ્ગા આપેલા છે એક બે ત્રણ તો તળે ત્રણ એક બે ત્રણ ચાર ચોગડે ચાર ત્રણ વત્તા ચાર હવે છેલ્લા ખાડામાં આપણે બધા મળીને કેટલા થશે ગણી અને જવાબ લખવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ વત્તા ચાર બધા ફૂગા મળીને કેટલા થયા સાત 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 પાના નંબર સત્તાવન ચિત્રો સૂચના ચિત્રો ગણીને સંખ્યા લખી સરવાળા કરો સૂચના બરાબર સાંભળજો ચિત્રો ગણીને સંખ્યા લખી સરવાળા કરો નોંધ ચિત્ર દોરતા ના આવડે તો ચિત્રનું નામ લખી અથવા ચિત્રો જેટલા મીંડા કરવા એ નમૂનો મેં બતાવ્યો છે જો એનું ચિત્ર છે ફુગ્ગા તો મેં ફુગ્ગાનું નામ લખી અને કેટલા ફુગ્ગા છે એ અહીંયા તમને મીંડા દ્વારા બતાવે છે તો ફુગ્ગા એક બે ત્રણ ફુગ્ગા એક બે સમજણ પડી નઈ આ નમૂનો બતાવ્યો છે તમને ચિત્ર ના આવડે તો અહીંયા નામ લખી અને જેટલા ચિત્ર છે એટલા શું કરવાના મીંડા કરવાના એક બે ત્રણ તગડે ત્રણ એક બે બગડે બે ત્રણ વત્તા બે બરાબર પાંચ ફુગ્ગા જો હવે તમને ચિત્ર દોરતા ના આવડે તો મેં પહેલાં શું લખ્યું છે ચિત્રનું નામ લખ્યું અને જેટલી દ્રાક્ષના લૂંખા છે એટલા મેં અહીંયા મીંડા કર્યા છે એક બે ત્રણ તડે ત્રણ એક બે ત્રણ ચાર છ ગે ચાર હવે બંને મળીને અહીંયા જવાબ લખવાનો તો તમારે આ લખ્યા પછી બંને બાજુની દ્રાક્ષ ગણો

હવે આપણે અહીંયા જવાબ લખવાનો છે તે શું કરીશું બંને બાજુના સફરજન ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા સફરજન થયા આઠ આઠે આઠ સફરજન સમજા પડે છે ને વિદ્યાર્થીઓ કે પહેલાં જેટલા ચિત્ર આપ્યા છે એ ચિત્ર ગણી ને ખાનામાં લખવાનું આ બાજુના ચિત્ર ગણીને આ બાજુ ખાનામાં લખવાનું એ બંને ચિત્રો ગણી અને છેલ્લે ખાનામાં જવાબ લખવાનો છે લીંબુ એક બે ત્રણ ચાર પાંચ કેટલા લીંબુ થયા પાંચ પાંચ ડે પાંચ એક બે બે પાંચ વત્તા બે

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છ વત્તા બે બરાબર આઠ આઠ જમરૂ સમજા પડી વિદ્યાર્થીઓ તો જે ચિત્રો આપ્યા છે એ ચિત્રો ગણવાના ચોરસ ખાનામાં સંખ્યા લખી અને બંને ખાનાના ચિત્રો ગણી અને જવાબ લખવાનો

તો વિદ્યાર્થીઓ આપણે ચિત્રો દ્વારા સંખ્યા લખી અને સરવાળા કરતાં શીખ્યા તમે પણ આની પ્રેક્ટિસ કરશો તો તમને પણ જલ્દી સરવાળા આવડી જશે બરાબર વિદ્યાર્થીઓ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ